આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એવી વાતો જાણીશું જે કદાચ તમે નહીં જાણતા હો. ઐતિહાસિક તથ્યોના આધારે તમને સમજવામાં વધુ સરળતા થશે. તેમજ સરદાર પટેલ, કિશોરલાલ મસરૂવાડાથી લઈને મકરંદ મહેતા કે જેમણે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ લખવાના કારણે પોલીસ કેસનો પણ સામનો કરવો પડ્યો હતો, અને કાઠી રાજવીઓનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રદાન પણ જાણીશો. 18મી સદીમાં ગુજરાતમાં અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, કુરિવાજો અને અન્ય સંપ્રદાયોની સંકુચિત માનસિકતા વગેરે જોર પર હતું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય થયો. ઈસવીસન 1781માં ઉત્તર પ્રદેશના છપૈયામાં ઘનશ્યામ પાંડે રૂપે સહજાનંદ સ્વામીનો જન્મ થાય છે. નાની ઉંમરે સૌરાષ્ટ્રમાં લોજ ગામમાં આવ્યા, જ્યાં મુક્તાનંદ સ્વામીનો પરિચય થયો અને સ્વામી રામાનંદના શિષ્ય બન્યા. સ્વામી રામાનંદ જ્યારે અવસ્થાવાન થયા ત્યારે તેમણે જેતપુરમાં સહજાનંદ સ્વામીને સંપ્રદાયની ગાદીના આચાર્ય બનાવ્યા. આ નિર્ણયથી કેટલાક શિષ્યો નારાજ થયા, જેમાંનો એક શિષ્ય રઘુનાથ દાસ હતો, જેણે વિરોધ કર્યો. સહજાનંદ સ્વામીએ રઘુનાથ દાસને સંપ્રદાયમાંથી બહાર કર્યા. રઘુનાથ દાસે પણ ઘણી રચનાઓ કરી હતી. પછીથી તેઓ અમદાવાદ આશ્રમ બાંધી રહેવા લાગ્યા. રઘુનાથ દાસ સિવાય પણ ત્રંબા ગામની વાલબાઈ હરબાઈને પણ સંપ્રદાયમાંથી જુદા કરવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામી નડિયાદમાં 1825માં ખ્રિસ્તી ધર્મગુરુ બિશપ હેબરને મળ્યા હતા. અમદાવાદ કાલુપુર મંદિર માટે અંગ્રેજોએ જમીન આપી હતી. ઈસવીસન 1830માં રાજકોટમાં બ્રિટિશ ગવર્નર જ્હોન માલ્કમને સહજાનંદ સ્વામી મળ્યા હતા. ભજિયાધારી કાઠી સત્સંગીઓ તેમની સુરક્ષામાં સાથે રહેતા હતા. સહજાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર બ્રહ્મચારીને બેસાડવાનો પ્રયોગ કર્યો, પણ તે નિષ્ફળ જતા અયોધ્યાથી પોતાના ભત્રીજાઓને તેડાવ્યા. ઇન્ડિયા ટુડેના પત્રકાર ઉદય મહુરકરના રિપોર્ટ મુજબ ડિસેમ્બર 1986માં એક મેગેઝિનમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ઇતિહાસકાર પ્રોફેસર ડૉક્ટર મકરંદ મહેતાએ લેખ લખ્યો, જેના કારણે હોબાળો મચી ગયો હતો. વાત પોલીસ ફરિયાદથી લઈને હાઈકોર્ટ સુધી પહોંચી હતી. મકરંદ મહેતાએ અર્થાત નામના મેગેઝિનમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વિવિધ ખુલાસા સંશોધનના આધારે કર્યા હતા. તેમણે લખ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો તેમને ભગવાન શ્રીકૃષ્ણ તરીકે પૂજે છે, જે માત્ર એક સમાજ સુધારક હતા, જેમણે પોતાના અનુયાયીઓ સાથે પોતાને ભગવાન તરીકે રજૂ કરવા માટે કાવતરું કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા તે વખતની સરકારમાં દબાણ બનાવ્યું. 8 મહિના બાદ કોંગ્રેસની અમરસિંહ ચૌધરીની સરકારે તેમની સામે ફરિયાદ કરવાની મંજૂરી આપી. IPC ની કલમ 295A હેઠળ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે તેવી કલમ સાથે મકરંદ મહેતા, મેગેઝિનના સંપાદક પ્રોફેસર ઘનશ્યામ શાહ અને સામાજિક કાર્યકર્તા અચ્યુત યાજ્ઞિક સામે પોલીસ ફરિયાદ થઈ. સરકારના આ નિર્ણયને તે સમયે શિક્ષણવિદો અને લેખકોએ વખોડ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશી, ઇતિહાસકાર પ્રોફેસર ઇરફાન હબીબ અને નાટ્યકાર વિજય તેંડુલકરે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને મકરંદ મહેતાને સમર્થન કરી સરકારના આ પગલાંની ટીકા કરી હતી. મકરંદ મહેતા તેમજ અન્યોએ આ ફરિયાદ અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો કરે છે તેવી દલીલ કરીને આ ફરિયાદ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તે સમયે EPW અને ધ વીકલી જેવા અંગ્રેજી અખબારોએ પણ સરકારની ટીકા કરી હતી. 92 વર્ષીય મકરંદ મહેતા ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ પ્રોફેસર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મોડર્ન ઇન્ડિયન સેક્શનના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઇતિહાસ વિષય ઉપર 20થી વધારે પુસ્તકો તેમણે લખી છે, તેમજ સંશોધિત કરેલા પેપરો વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓમાં રજૂ થયેલ છે. છાપાઓમાં પણ તેમની કોલમો આવતી. આ બધું ચાલ્યા પછી અચાનક અમુક વર્ષો પહેલાં મકરંદ મહેતાએ પ્રમુખ સ્વામી પાસે જઈને માફી માંગી હતી. ત્યારબાદ BAPSના કાર્યક્રમોમાં તેમને જોઈ શકાય છે. આવું કેમ કર્યું હશે તેનો જવાબ મકરંદ મહેતાએ ન્યૂઝ વ્યૂઝના ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો, તે સાંભળો. એ જ રીતે તમારે બીજો મોટા વિરોધનો સામનો કરવો પડેલો જ્યારે તમે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર અર્થાત સામાયિકમાં એક લેખ લખેલો અને ચોમેરથી ટીકાનો સામનો કરવો પડેલો, તમારો ખૂબ વિરોધ થયેલો. તો વ્યવસાયિક ક્ષેત્રમાં જ્યારે તમારે વિરોધનો સામનો કરવો પડે, સામા વેણે તરવાનું આવે, ત્યારે તમારો અભિગમ કેવો હોય છે? મારો અભિગમ, મારો દાખલા તરીકે હું કોઈની જોડે સામાન્ય રીતે સંબંધ બગાડ્યા વગર એની જોડે રેકોર્ડ સાધવા ટ્રાય કરું, અને એ વખતે મારી સામે કોર્ટ કેસ ચાલ્યો એટલે આખી ઇન્ટરનેશનલ વર્લ્ડ બે મુદ્દા આવી ગયા. લોકોની મેલાફાઇડ ઇન્ટેન્શન ટુ વુન્ડ ધ ફિલિંગ્સ ઓફ થાઉઝન્ડ ઓફ ફોલોઅર્સ, એટલે કે સ્વામિનારાયણના લાખો ફોલોઅર્સની જાણી જોઈને લાગણી દુભાવી,
આ મકરંદ મહેતાએ દુભાવી છે, પ્રોફેસર મહેતાએ. અને બીજી તરફ બીજા ડેવિડ હાર્ડીમેન, હોવર્ડ સ્પોડક, ફોરેનર્સ, ઇન્ડિયન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, આમ કેમ દેવો લીધો કે આ ડેમોક્રેસી છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ટુ રાઇટ. એ બેઝિક ફ્રીડમ ના હોય કોન્સ્ટિટ્યુશન તો ડેમોક્રેસીનો અર્થો અર્થ એ ઉપાઈ જડ્યો. પણ જ્યારે સંઘર્ષ થયો પછી તમે એમાંથી એક વાતને વાળી દીધી, એ વાતને, એની પાછળ તમારો કયો અભિગમ રહેલો છે? એ સંઘર્ષ રહ્યો, થયો વર્ષો સુધી આ ચાલ્યું, પણ ત્યારબાદ મને એમ સમજાયું કે આ મારી લેંગ્વેજ જે છે એ થોડીક બીટર છે, એ થોડીક મારે આ લેંગ્વેજ વાપરવી જોઈતી નથી. મારો એપ્રોચ બરાબર છે, રેશનલ ઇન્ટરપ્રિટેટિવ, આખો રેશનલ સેક્યુલર એપ્રોચ, એમાં એની મેં નિંદા કરેલી એની બાબતમાં નહીં, પણ પછી મને થયું કે આટલી હદ સુધી જો હું ના કહ્યો તો વધારે સારું. એટલે પછી મને સમજાયું, એટલે મેં સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રમુખ સ્વામીની અગાડી માફી પણ માગી, એમાં મને શરમ ના આવી. સરદાર વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી હતા. દર પૂનમે તેઓ કરમસદથી વડતાલ સ્વામિનારાયણ મંદિરે જતા હતા. સ્વતંત્ર સેનાની નરહરિ પરીખ દ્વારા સરદાર પટેલના જીવન ઉપર પુસ્તક લખવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલના ધાર્મિક વલણ અંગે જે લખ્યું છે તે અક્ષરસ ભાષાંતર નીચે મુજબ છે. દૂરથી મોટા કાકાને આવતા જોઈ વલ્લભભાઈએ કહ્યું, મોટા કાકા કેમ અચાનક આવવું પડ્યું? મને કહેવડાવ્યું હોત તો હું જાતે આવી જાત અને લાડબાને પણ મળી જાત. ઝવેરભાઈ બોલ્યા, કામ બોરસદમાં છે તો તને કરમસદ કેમ બોલાવું? જિલ્લામાં આટલી ઊંચી પ્રતિષ્ઠા અને મોટો પ્રભાવ માણવામાં શું ફાયદો છે, જ્યારે આપણા મહારાજ સામે વોરંટ જારી કરી શકાય અને પોલીસ તેમને ધરપકડ કરવાની ધમકી આપે. વલ્લભભાઈ જોરથી બોલ્યા, મહારાજ સામે વોરંટ? તેઓ ભગવાન પુરુષોત્તમના અવતાર છે અને આપણને સંસારના બંધનોમાંથી મુક્ત કરાવવાની શક્તિ ધરાવનારની ધરપકડ કરવાનું વિચારવાની પણ કોઈની હિંમત કેવી રીતે થાય? ઝવેરભાઈ બોલ્યા, મને વિશ્વસનીય માહિતી મળી છે કે વડતાલ અને બોચાસણના મંદિરોના કબજા અંગેના ઝઘડાના કારણે આપણા મહારાજ વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે. તમારે રદ કરાવવું જોઈએ, જો ધરપકડ થશે તો આપણી પ્રતિષ્ઠાને ફટકો પડશે. વલ્લભભાઈ બોલ્યા, પ્રતિષ્ઠા? તેનાથી આપણી પ્રતિષ્ઠાને કેમ અસર થવી જોઈએ? યોગ્ય કારણોસર વોરંટ જારી કરવામાં આવે છે, હું પૂછપરછ કરીને મારા પ્રયત્નો કરીશ. પછી વલ્લભભાઈ થોડા વધુ ગંભીર બનીને પિતાને નરમાશથી કહ્યું, તમારે આ સાધુઓને હવે છોડી દેવા જોઈએ. જેઓ ષડયંત્ર કરે છે, ઝઘડા કરે છે અને અદાલતોમાં દોડે છે, તેઓ આ દુનિયામાં આપણી સંભાળ રાખવા સક્ષમ નથી. ઝવેરભાઈ બોલ્યા, તે ચર્ચા કરવા હું આવ્યો નથી. હું એટલું જ ઈચ્છું છું કે જો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય તો તેને રદ કરવામાં આવે. આ હુકમ આપી ઝવેરભાઈ નીકળી ગયા. આ કેસમાં વલ્લભભાઈએ પછીથી બંને પક્ષોનું સમાધાન કરાવ્યું હતું. ઝવેરભાઈ વડતાલથી અલગ થયેલા યજ્ઞ પુરુષોત્તમ દાસ સાથે ભળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પણ પિતાની જેમ મહિનામાં બે વખત એકાદશીનો ઉપવાસ કરતા હતા. જ્યારે વધુ અભ્યાસ માટે વલ્લભભાઈએ કરમસદ છોડ્યું, ત્યારબાદ આ બધું બંધ કર્યું. વલ્લભભાઈ હંમેશા સહજાનંદ સ્વામી અને તેમના સાધુઓની અગાઉના સમયમાં જે જીવનની શુદ્ધતા હતી તેની ખૂબ પ્રશંસા કરતા. તમામ વર્ગના હજારો સ્ત્રી પુરુષો અને ખાસ અશિક્ષિત પછાત વર્ગોના જીવન પર આ સંપ્રદાયના મહાન નૈતિક પ્રભાવને તેઓ ઓળખતા હતા. પરંતુ પાછળથી તેમને લાગ્યું કે આ સંપ્રદાય તેના સુધારાવાદી ઉત્સાહને ગુમાવી બેઠો છે અને તેમના સાધુઓમાં પહેલાંનો સંયમ અને જીવનની શુદ્ધતાનું સ્થાન હવે સ્વાર્થ અને લોભે લઈ લીધું છે. કિશોરલાલ મસરુવાળા જાણીતા સ્વતંત્ર સેનાની ગાંધીજીના અંતેવાસી હતા. તેમના દાદા સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભળતા તેમને તે સમયે વલ્લભ સંપ્રદાય દ્વારા નાતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના પરિવારને ઘણી તકલીફો સહન કરવી પડી હતી. કિશોરલાલ મસરુવાળાએ છઠ્ઠી ગુજરાતી મહાસભામાં જે સહજાનંદ સ્વામી વિશે લેખ રજૂ કર્યો હતો તેને 1926માં પુસ્તક રૂપે બહાર પાડ્યો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે મહત્તમ માહિતી તેમણે આવરી લીધી છે. પેજ નંબર 12 ઉપર તેઓ લખે છે કે પ્રત્યેક ગુરુ સંપ્રદાયમાં આદિ ગુરુને કે કોઈ ભૂતકાળના અવતારને અથવા બીજા દેવને ઇષ્ટ તરીકે સ્વીકારેલા જોવામાં આવે છે. તદ અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ અથવા નારાયણ મૂળે ઇષ્ટદેવ, પણ આગળ જતા એ માર્ગે ગુરુમુખી સંપ્રદાય મટી જ્યારે ઇષ્ટદેવનો સંપ્રદાય બન્યો ત્યારથી સહજાનંદ સ્વામીને જ સત્સંગીઓએ ઇષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે. આ સિવાય કિશોરલાલે રામ, કૃષ્ણ, ઈસુ, બુદ્ધ અને મહાવીર ઉપર પણ પુસ્તકો લખ્યા છે.
અખંડ આનંદ માસિકમાં સપ્ટેમ્બર 1950ના અંકમાં કિશોરલાલ મસરૂવાડા ગુરુ સંપ્રદાય શીર્ષક સાથે નીચે મુજબનો લેખ લખે છે. રમણ મહર્ષિના નિધન બાદ હરિજન બંધુમાં મેં લખ્યું હતું કે તેમના કેટલાક શિષ્યો રમણ મહર્ષિની ઈશ્વરના અવતાર તરીકે પૂજા કરે છે અને તેમના નામે એકાદ સંપ્રદાય તેઓ સ્થાપે તેવો ભય પણ છે. હિન્દુ સાંપ્રદાયિક પ્રણાલિકાની આ એક ન ઈચ્છવા જેવી પરંપરા છે. ગાંધીજી પોતાના જીવનના અંત સુધી પોતાને આવો ઈશ્વરનો અવતાર માનવામાં આવે તેનો વિરોધ કરતા રહ્યા હતા. આગળ લખે છે કે હું પોતે પણ આ જ પરંપરામાં ઉછેર્યો છું અને આ જ માર્ગે ગયો છું. સ્વામિનારાયણ સંપ્રદાય જેમાં મારો જન્મ થયો અને જેનો લગભગ 30 વર્ષ શ્રદ્ધાપૂર્વક અનુયાયી રહ્યો તે એક ગુરુ સંપ્રદાય જ છે. આમ તો આ સંપ્રદાયના ઉપાસ્ય દેવ શ્રી કૃષ્ણને બતાવ્યા છે અને તેમના મંદિરોમાં લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધાકૃષ્ણ વગેરેની મૂર્તિઓ હોય છે. તેમની સાથે સ્વામિનારાયણની પણ મૂર્તિ હોય છે. પણ વ્યવહારમાં ધર્મગ્રંથોમાં બતાવેલા ઉપાસ્ય દેવની કિંમત ભક્તોના દિલોમાં બહુ જ ગૌણ હોય છે. તેમની બધી શ્રદ્ધા ભક્તિ અને પોતાના ઘરની પૂજામાં બધા અવતારોના અવતાર ક્ષર અક્ષરથી પર અક્ષરધામ નિવાસી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને જ પરમદેવ માને છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આવું છે એમ નથી. આ રીતના ઓછામાં ઓછા 25 સામાન્ય મોટા અને 200થી વધારે નાના નાના સંપ્રદાયો હશે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી મને પૂરેપૂરું સમાધાન ન મળ્યું ત્યારે હું પૂજ્ય કેદારનાથજીના સંપર્કમાં આવ્યો. તેમણે મારો આગળનો રસ્તો ખુલ્લો કર્યો અને બુદ્ધિને સમાધાન કરાવ્યો. તેઓ આગળ લખે છે કે નહીં કે જૂના દેવોને છોડીને ગુરુને દેવ બનાવવા, સૂર્યને છોડીને વિષ્ણુની મૂર્તિ લેવી, વિષ્ણુને છોડીને નારાયણની, કે તેને છોડીને રામ અથવા કૃષ્ણની, અથવા તેમને છોડી સંપ્રદાય કે તેમના નવા સ્થાપનારની, અથવા તો તેને પણ છોડી વર્તમાન ગુરુ કે પોતાના નવા ગુરુની મૂર્તિ અને ભક્તિ ચલાવી અને તેમના સંપ્રદાયના ફેલાવા કરવા. આથી ઉપાસકની આગળ પ્રગતિ થતી નથી પણ ફક્ત સંપ્રદાય અને સાંપ્રદાયિક રાગદ્વેષની જ વૃદ્ધિ થાય છે. તેમાંથી કયા પૂર્ણ અવતાર, કયા અંશા અવતાર, કયા ગુરુ સાતમી ભૂમિકામાં અને કયા છઠ્ઠી અથવા પાંચમી ભૂમિકામાં વગેરે વાદો નીકળે છે. એટલું જ નહીં પણ એક જ ગુરુના શિષ્ય તરફથી 2-4 સ્વતંત્ર સંપ્રદાય ચાલવા લાગે છે. આ પ્રવૃત્તિ હિન્દુ ધર્મ અને ભારતની પ્રજાને નાના નાના ટોળામાં છિન્ન ભિન્ન કરનારી સાબિત થઈ છે. ધર્મ ક્ષેત્રમાં જે પ્રવૃત્તિ થાય છે તે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ થાય છે. ગુજરાતી કવિ દલપતરામ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી હતા. તેમણે ઘણા પદોની રચના કરી હતી. ગુજરાતમાં જન્મેલા આર્ય સમાજની સ્થાપના કરનાર સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો, જે તેમણે સત્યાર્થ પ્રકાશ નામની પુસ્તકમાં લખ્યું હતું. દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજાના વિરોધી હતા. સહજાનંદ સ્વામી અને ખાખીઓ, સાતપંથીઓ, વામપંથીઓ, જૂનાગઢના ગિરનારા બ્રાહ્મણો, ગાયકવાડના સુવા બાબાજી સાથે ટસલ હતી. સહજાનંદ સ્વામીને જ્યારે જેતપુરમાં ગાદી સોંપવામાં આવી ત્યારે ગોંડલના રાજા દેવાજી, માણાવદરના નવાબ ગજનફર ખાન અને માંગરોળના વજીરુદ્દીન હાજર રહ્યા હતા. કડલાના દરબાર એભલ ખાચરના પુત્ર દાદા ખાચર સહજાનંદ સ્વામીના પરમ ભક્ત હતા. દાદા ખાચરે પોતાનો દરબારગઢ સહજાનંદ સ્વામીને ભેટ ધરી દીધો હતો. તેઓ 26 વર્ષ દાદા ખાચરના દરબારગઢમાં રહ્યા હતા. તેમનો દેહ અવસાન પણ ત્યાં જ થયું હતું. કાઠિયાવાડના મોટાભાગે રાજવી કાઠી દરબારો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હતા. સંપ્રદાયની ધુરા સંભાળવામાં કાઠી દરબારોનું યોગદાન અનન્ય છે. સહજાનંદ સ્વામીના સમકાલીન સમયમાં આ સંતો પણ હતા, જેમાં દાનબાપુ ચલાડા, વિસામણ બાપુ પાડિયાત, જલારામ બાપા વીરપુર, આપાગીગા સતાધાર, દાસી જીવણ ઘોઘાવદર, ભોજા ભગત ફતેહપુર, સતદેવીદાસ પરબ અને ધીરા ભગત. વિડીયો આધિકારિક તથ્યોના આધારે બનાવવાની કોશિશ કરી છે. સંદર્ભો માટે નીચેની લિંક ઉપરથી તમે વધુ અભ્યાસ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડજો.